नमस्ते विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में रेडॉक्स प्रक्रिया संतुलित कई रीते कराय ये जोयु, पछी एक थियरी बाकी छे ई पछी लेशु। आजे स्वाध्याय जोशु। स्वाध्याय स्वाध्याय में 8.1 ऑक्सीडेशन आम नक्की करवाना छे। तमने अणुसूत्र आप्युं छे, एमां जे परमाणु नीचे लीटी करेली छे એનો ઓક્સિડેશન આયન બનવાનો છે। પહેલું છે NaH2PO4, સોડિયમ હાઇપોફોસ્ફેટ કહેવાય। એમાં ફોસ્ફરસ નીચે અંદર લાઈન થઈ છે, તો ફોસ્ફરસનો ઓક્સિડેશન આ એક સોડિયમ છે, બે હાઇડ્રોજન છે, એક ફોસ્ફરસ છે અને ચાર ઓક્સિજન પરમાણુ છે, બરોબર। તો સોડિયમ પહેલા સમૂહમાં એટલે એનો પ્લસ વન, હાઇડ્રોજન બે થી વધારે તત્વો હોય ત્યારે હાઇડ્રોજનનો આપણે પ્લસ વન એટલે પ્લસ ટુ થઈ જાય। ફોસ્ફરસનો ગણવા, ઓક્સિજનનો સામાન્ય રીતે બી એટલે -8 બરાબર 0 થવો જોઈએ। તો એક ફોસ્ફરસ -5 થશે બરાબર 0, તો ફોસ્ફરસનો ઓક્સિડેશન આમ +5 જોવા મળે। આ રીતે ગણતરી બતાવવાની થશે। પછી બીજું છે NaHSO4, આમાં સલ્ફરનો ગણવાનો, સોડિયમ હાઇડ્રોજન સલ્ફર ચાર ઓક્સિજન બરાબર 0, સોડિયમ પહેલા સમૂહ +1, ઉપર મુજબ હાઇડ્રોજનનો +1, ઓક્સિજનનો -2 એટલે -8 બરાબર 0, સાદું રૂપ આપો સલ્ફર +6 આવશે। ત્રીજું H4P2O7, H4P2O7 ફોસ્ફરસનું, ચાર હાઇડ્રોજન બે ફોસ્ફરસ અને 7 ઓક્સિજન અને બરાબર 0 થાવ, ઉપર મુજબ હાઇડ્રોજનનો પણ +1 જ આવે, તો બે ફોસ્ફરસ ઓક્સિજનનો -2 એટલે -14 બરાબર 0, તો બે ફોસ્ફરસ બરાબર +10 આવશે, તો એક ફોસ્ફરસનો +5 થશે, કેટલો થાય +5। તો ચોથું સંયોજન છે Na2MnO4, એમાં મેંગેનીઝ, બે પોટેશિયમ એક મેંગેનીઝ ચાર ઓક્સિજન બરાબર 0, સોડિયમ પોટેશિયમ પહેલા સમૂહનું 1 એટલે +2 થાય, ઓક્સિજનનું -2 એટલે 8 બરાબર 0, તો મેંગેનીઝ +6 ઓક્સિડેશન આંક આવશે। આ રીતે ઓક્સિડેશન આંક આપણે ગણવા। CaO2 આમાં ધ્યાન રાખજો, CaO2 તો આમાં એવું કીધું કે ઓક્સિજનનો ગણ, એટલે આપણે થાય ઓક્સિજન આપણે બધે સામાન્ય -2 લઈશું, તો અહીં સીધો -2 થઈ શકાય ના, તેની સાથે જોડાય છે કેલ્શિયમ, કેલ્શિયમ ક્યાં સમૂહનું તત્વ છે, બીજા સમૂહ, તો આપણે એવું કીધું હતું પેલા બીજા સમૂહમાં ઓક્સિડેશન આંક ફિક્સ જ છે, પેલાનો 1 ને બીજાનો +2, તો કેલ્શિયમનો +2 જ હોય તો ઓક્સિજનનો ગણતરી કરવા જશું તો બે ઓક્સિજન બરાબર -2, તો એક ઓક્સિજનનો -1 એટલે કે આ પેરોક્સાઇડ સંયોજન છે, કેવું છે પેરોક્સાઇડ એટલે -1 આવશે। પછી ત્યારબાદ NaBH4 બરાબર, હવે સોડિયમ બોરોન અને ચાર હાઇડ્રોજન બરાબર 0, સોડિયમ પહેલા સમૂહનું +1, હવે આપણે એવું કહેતા હતા કે બે થી વધારે તત્વ હોય ને એમાં હાઇડ્રોજન હોય એટલે હાઇડ્રોજનનો +1 જ આપણે લેતા હતા, તો અહીંયા +1 નહીં લઈ શકાય, હાઇડ્રોજન કારણ કે હાઇડ્રોજન અધાતુ સાથે બોરોન સાથે જોડાય છે, હાઇડ્રોજન અધાતુ સાથે જોડાયેલું છે એટલે અહીંયા -1 આવે એટલે એમાં -4 આવશે, ખાસ ધ્યાન રાખજો બરાબર। કારણ કે આ જ બધા સંયોજનમાં એવું છે કે હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય છે, ઓક્સિજન સાથે જોડાય ત્યારે ઓક્સિજનનો -1 હોય એટલે હાઇડ્રોજનનો +1 આવે, પણ અહીંયા હાઇડ્રોજન છે એ બોરોન, આવા સંયોજનો બે આવશે, એક NaBH4 છે અને આવું છે લિથિયમ એલ્યુમિનિયમ નાઇટ્રેટ, આમાં હાઇડ્રોજન -1 તરીકે લેવો, ખાસ એ ધ્યાનમાં રાખવું, તો અહીં બોરોનનો ગણવા જશે તો +3 થશે। હજી એના પછીનું H2S2O7 બરાબર, તો આમાં બે હાઇડ્રોજન બે સલ્ફર અને 7 ઓક્સિજન બરાબર 0, તો હાઇડ્રોજનનો +1 એટલે +2, સલ્ફરનો ગણશું -2 એટલે -14 બરાબર 0, તો બે સલ્ફર બરાબર
प्लस 12 तो एच सेल पर नो प्लस 6 ऑक्सीडेशन आ एच के ए एल एसओ फोर ट्वाइस અને 12H2O ચાલો આમાં કેમ ગણો આની ગણતરી કેમ કરવી તો આમાં આપણે જોઈએ પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફર કેટલા 2 8 ઓક્સિજન અને 12 પાણી નામ તો પાણી તટસ્થ હોય એટલે એનું 0 લઈ લેવું બરાબર 0 બરાબર ઓક્સિજન નું માઈનસ 2 એટલે માઈનસ 16 પછી આપણે સલ્ફર એનો ગણવાનો છે અને એલ્યુમિનિયમ 13 માં સમૂહ પ્લસ 3 અને આ પહેલા સમૂહ એટલે પ્લસ 1 અને બરાબર 0 છે તો 2 સલ્ફર બરાબર 16 એમાંથી 4 બાદ કરી નાખો એટલે કેટલા આવ્યા માઈનસ 14 બરાબર 0 તો 2 સલ્ફર બરાબર સોરી 16 માંથી 4 એટલે કેટલા થાય 12 બે સલ્ફર બરાબર 12 તો એક સલ્ફર નો પ્લસ 6 થશે અને બીજું એ ધ્યાન રાખવાનું કે સલ્ફેટ છે તો આમે કહી શકાય સલ્ફેટ સ્વરૂપે છે એટલે સલ્ફેટ નો માઈનસ 2 હોય તો હવે આના સલ્ફર નો ગણો તો તમારે તો કે 6 આવી જશે માઈનસ 2 આ માઈનસ 8 બરાબર માઈનસ 2 એક સલ્ફર બરાબર પ્લસ 6 એમ ગણો તો ચાલે અલગ પાડીને અને આ રીતે ગણતરી કરો તો ચાલે જો જે જે સલ્ફેટ આવ્યું એ સો પર એમાં પ્લસ 6 આવ્યો તો આમાં પ્લસ 6 આવે તો આ રીતે આ પ્રશ્ન પહેલો હતો હવે પ્રશ્ન બીજો બીજા પ્રશ્નમાં નીચે દર્શાવેલા સંયોજનમાં વિદ્યુત દ્વારા દરેક તત્વનો ઓક્સિડેશન અંક શું હશે અને તેને પરિણામો કેવી રીતે મેળવ્યા તે સમજાવો એટલે આમાં પણ આની જેમ ઓક્સિડેશન અંક જ ગણવાનો છે બીજા પ્રશ્નમાં પણ 8.2 ઓક્સિડેશન આમ તો પહેલું સંયોજન આપણે આપ્યું છે Ki3 અને આમાં આયોડીન નું આપણે ગણવાનો છે તો પોટેશિયમ 3 આયોડીન બરાબર 0 પોટેશિયમ પહેલા સમૂહ પ્લસ 1 3 આયોડીન બરાબર 0 3 આયોડીન બરાબર માઇનસ 1 તો 1 આયોડીન નો માઇનસ 1/3 એટલે કે અપૂર્ણાંક ઓક્સિડેશન અંક આવશે કેવો આવશે અપૂર્ણાંક અને વાસ્તવમાં જોવા જાય તો અપૂર્ણાંક હોતો નથી એટલે એનો મીનિંગ કે ઋણ I3 માઇનસ છે તો વાસ્તવમાં I2 અને I માઇનસ જોડાય અને I3 માઇનસ બને છે એટલે બે આયોડિન નો 0 હોય અને એક નો માઇનસ 1 હોય વાસ્તવમાં શું હોય બે આયોડિન 0 અને એક નો માઇનસ ઓલ ઓવર માઇનસ 1/3 થશે પછી બીજું સંયોજન આપણે આપ્યું છે H2S4O6 H2S4O6 તો બે હાઇડ્રોજન 4 સલ્ફર 6 ઓક્સિજન બરાબર 0 તો આનો પ્લસ 2 4 સલ્ફર સલ્ફરનો ગણવાનો અને માઇનસ 12 બરાબર 0 તો 4 સલ્ફર બરાબર 10 તો એક સલ્ફરનો પ્લસ 2.5 એટલે કે અપૂર્ણાંક આવ્યો કેવો આવ્યો અપૂર્ણાંક તો વાસ્તવમાં અપૂર્ણાંક ઓક્સિડેશન અંક હતો નથી તો ત્યારે બંધારણ ધ્યાનમાં લેવું પડશે તો બંધારણ લઈએ તો આપણે થિયરીમાં પણ આવેલું હતું કે 4 સલ્ફર એકબીજા સાથે જોડાયેલા હોય છે અને પછી 6 ઓક્સિજન છે એમાં 4 ઓક્સિજન છેડાના સલ્ફર સાથે દ્વિબંધી અને પછી સિંગલ બંધી જોડાય તો આમાં ગણતરી કરવા જાવ તો વચ્ચેના બે સલ્ફરનો શું આવશે 0 કારણ કે સલ્ફર સાથે જોડાય અને આમાં આનો માઇનસ 2 એ માઇનસ 2 માઇનસ 2 અને આ પ્લસ 1 તો 2 ને 4 2 6 માઇનસ 6 એક કાઢ નાખો એટલે માઇનસ 5 તો આ સલ્ફરનો પ્લસ 5 થાય બીજી કે આનો પણ પ્લસ 5 એટલે ટૂંકમાં બે સલ્ફર પ્લસ 5 છે અને બે સલ્ફરનો 0 ઓક્સિડેશન અંક વ્યક્તિગત પૂછે તો આમ લખવાનો અને આમ ગણતરીને આ બતાવો તો પણ ચાલે પણ વ્યક્તિગત પૂછે કે કયા સલ્ફરનો કેટલો છે તો બે સલ્ફરના 0 2 નો પ્લસ 5 બંધારણ ઉપરથી ખ્યાલ આવશે
હવે ત્રીજું જોઈએ એમાં ત્રીજું કીધું છે Fe3O4 Fe3O4 આ પણ આપણે આગળ જોઈ ગયા છે 3 Fe 4 ઓક્સિજન બરાબર 0 માઈનસ 8 તો 1 Fe નો પ્લસ 8/3 તો અપૂર્ણાંક હોઈ શકે નહીં તો આમાં પણ આપણે કીધું હતું કે આમાં Fe4 અને Fe2O3 બે ઓક્સાઇડનું મિશ્રણ છે તો 1 Fe નો પ્લસ 2 હોય અને 2 Fe નો કેટલો પ્લસ 3 આવશે પણ ઓલ ઓવર અપૂર્ણાંક જોવા મળે ત્યારબાદ બી CH3 CH2OH તો આનું ઓલ ઓવર ગણવા જાય ને તો બે કાર્બન છે 3 4 5 6 હાઇડ્રોજન છે અને એક ઓક્સિજન બરાબર 0 તો કાર્બન નો ગણવાનો કીધો છે તો આનો પ્લસ 6 માઈનસ 2 બરાબર 0 તો બે કાર્બન બરાબર માઈનસ 4 તો એક નો માઈનસ 2 આવશે પણ બે નો સરખો ન આવે આપણે આગળ જોયું હતું કાર્બનિક ની અંદર કે આપણે કઈ રીતે કીધું હતું કે જેટલા હાઇડ્રોજન જોડાયેલા હોય એટલો કાર્બન નો ઓક્સિડેશન અંક આવશે તો અહીંયા આ કાર્બન સાથે 3 હાઇડ્રોજન છે તો આનો માઈનસ 3 હશે અને આ કાર્બન નો જોવા જશો તો આ પ્લસ 1 પ્લસ 1 આનો માઈનસ 2 આનો પ્લસ 1 એટલે 1 2 3 પ્લસ 3 છે અને આ માઈનસ 2 છે એટલે આ કાર્બન નો ઓક્સિડેશન અંક માઈનસ 1 હોય કેટલો હોય એટલે 1 નો માઈનસ 3 1 નો માઈનસ 2 થાય એટલે કુલ 2 નો સરવાળો માઈનસ 4 થઈ ગયો પણ 2 નો સરખો આવશે નહીં એટલે અમુકને આ રીતે બંધારણ ઉપરથી ધ્યાનમાં રાખવાના રહેશે એટલે 2 નો અલગ અલગ આવશે આ રીતે બંધારણ ઉપરથી એવું જ આપણે ત્યાર પછી કીધું છે CH3 COOH તો આમાંય ઓલ ઓવર ગણવા જાવ તો 2 કાર્બન છે 4 હાઇડ્રોજન છે અને 2 ઓક્સિજન = 0 તો 2 કાર્બન અને પ્લસ 4 માઈનસ 4 બરાબર 0 બરાબર તો 2 કાર્બન નો ઓક્સિડેશન અંક ગણશો તો 0 એક કાર્બન નું 0 થાય કેટલો થાય 0 પણ વાસ્તવમાં બંધારણ ધ્યાનમાં લ્યો તો ખ્યાલ આવશે કે CH3C11OH અહીંયા 3 હાઇડ્રોજન જોડાય છે બરાબર એટલે આનો આપણે એવું કહેતા હતા કે આખાનો 0 થાય કારણ કે આ 3 હાઇડ્રોજન નો પ્લસ 3 તો આ કાર્બન નો માઈનસ 3 છે આનો માઈનસ 2 માઈનસ 2 અને આનો પ્લસ 1 છે તો માઈનસ 4 થયા અને એક બાદ કરી નાખો એટલે માઈનસ 3 તો આ કાર્બન નો કેટલો આવવો જોઈએ પ્લસ 3 આવવો જોઈએ તો અહીંયા કાર્બન માઈનસ 3 છે અને બીજા નો પ્લસ 3 છે તો બે નો ભેગા કરીએ તો 0 થાય જો 0 થઈ ગયો બે કાર્બન પર વાસ્તવમાં કાર્બોનિક સમૂહ સી ડબલ ઓએચ વાળો કાર્બન પ્લસ 3 ધરાવે અને એની બાજુનો કાર્બન છે એનો માઈનસ 3 હોય ઓકે આ જોવાનું આ રીતે આપણે નક્કી કરવાનું પછીનો પ્રશ્ન છે 8.3 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયા છે તેનું વાજબીપણું આપવાનું છે રેડોક્સ છે શા માટે એ આપણે કહેવાનું છે પહેલી પ્રક્રિયા CuO અને H2 વચ્ચે પ્રક્રિયા થાય છે ત્રીજો પ્રશ્ન 8.3 રેડોક્સ પ્રક્રિયા છે એની સાદી ક્યાં પણ CuO અને શું છે H2 એમાંથી કોપર અને H2O બને છે સંતુલિત છે સમીકરણ તો કઈ રીતે કહેશું તો ઓક્સિડેશન અંક લખવાના કોપર નો પ્લસ 2 ઓક્સિજન નો માઇનસ હાઇડ્રોજન નો 0 અને 0 પ્લસ 1 રેડી સમજાય કે બધાને આ એક તત્વ નો દ્વિપરમાણીય અણુ એટલે 0 આ ઓક્સિજન માઇનસ 2 તો કોપર નો પ્લસ 2 તો અહીં લખવાનું કોપર પ્લસ 2 માંથી 0 એટલે કે ઓક્સિડેશન અંક ઘટે છે એટલે એનું રિડક્શન થાય છે શું થાય છે રિડક્શન હાઇડ્રોજન નો 0 માંથી પ્લસ 1 ઓક્સિડેશન અંક વધે એટલે ઓક્સિડેશન થાય માટે આપેલી પ્રક્રિયા રેડોક્સ છે આ રીતે કહી દેવાનું બીજી પ્રક્રિયામાં આપ્યું છે આપણે Fe2O3 અને કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા છે Fe2O3 કાર્બન મોનોક્સાઇડ અને એની સાથેની પ્રક્રિયાથી આપણે Fe અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે સંતુલિત જોઈએ 3 2 6 6 રેડી છે તો આમાં શું કહેવાનું આ Fe નો પ્લસ 3 હોય કાર્બન નો પ્લસ 2 હોય Fe નો 0 અને કાર્બન નો પ્લસ 4 તો લખવાનું પ્લસ 2 માંથી 0 એટલે Fe2O3 એનું રિડક્શન થાય છે જ્યારે CO માંથી CO2 ઓક્સિડેશન અંક વધે એટલે ઓક્સિડેશન થાય માટે આપેલી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા
છે, 4 મોલ BCl3 3 મોલ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ 2 મોલ H2S6 ચાલો આમાં શું કરશું, બોરોન ક્લોરીન નો માઇનસ 1 હોય તો બોરોન નો પ્લસ 3 હોય, લિથિયમ નો પ્લસ 1 હોય, એલ્યુમિનિયમ પ્લસ 3 અને હાઇડ્રોજન માઇનસ 1. હમણાં જ કીધું હતું કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આવે કે સોડિયમ બોરોન હાઇડ્રાઇડ માં ધાતુ સાથે હાઇડ્રોજન જોડાય એટલે એનો અધાતુ માઇનસ 1 ઓક્સિડેશન અંકાર. તો આ બાજુ બોરોન હાઇડ્રોજન અધાતુ સાથે છે એટલે હાઇડ્રોજન છે બરાબર એનો પ્લસ 1 છે અને બોરોન છે એનો માઇનસ 3 થાય અધાતુ હોવા બરાબર. લિથિયમ પ્લસ 1, ક્લોરીન માઇનસ 1, એલ્યુમિનિયમ પ્લસ 3 અને ક્લોરીન છે એ માઇનસ 1. તો જો બોરોન નો 3 માંથી માઇનસ 3 થાય ને તો BCl3 માં બોરોન નો પ્લસ 3 થી માઇનસ 3 થાય છે એટલે એનું તો કે રિડક્શન થાય છે. અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ માં હાઇડ્રોજન છે એ માઇનસ 1 થી અહીંયા શું થશે પ્લસ 1 એટલે એનું ઓક્સિડેશન થાય છે. માટે આ પેલી પ્રક્રિયા રેડોક્સ છે. તો એમ લખી શકો BCl3 માં બોરોન હાઇડ્રોજન મેળવે છે એટલે એનું રિડક્શન થાય છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડમાં એલ્યુમિનિયમ હાઇડ્રોજન ગુમાવે છે એટલે એનું શું થાય તો કે ઓક્સિડેશન. આ રીતે પણ સમજ આપી શકો છો. જે તમને અનુકૂળ આવે એ રીતે આપણે ઓક્સિડેશન રિડક્શનની ઘણી બધી વ્યાખ્યા આપી, એમાંથી કોઈ પણ એક વ્યાખ્યાને અનુરૂપ સાચી રીતે સમજ આપી શકો એટલે ચાલે. ત્યારબાદ ની પ્રક્રિયા 2 Ki અને F2 એમાંથી K અને F2 છે KF 2 મોલ બને છે. તો આમાં પોટેશિયમ એકાંગી તત્વ 0, F2 માં 0, પહેલા સમૂહ પ્લસ 1 ક્લોરીનનો. તો પોટેશિયમ નું 0 માંથી પ્લસ 1 એટલે ઓક્સિડેશન, 0 માંથી માઇનસ 1 એટલે રિડક્શન. તો પોટેશિયમ નું ઓક્સિડેશન અને ક્લોરીન નું રિડક્શન થાય માટે આપેલી પ્રક્રિયા શું છે, રેડોક્સ છે. ત્યારબાદ એમોનિયા અને O2 વચ્ચેની પ્રક્રિયા છે. આમાં એમોનિયામાં અધાતુ છે એટલે હાઇડ્રોજન નો પ્લસ 1 હોય તો આનો માઇનસ 3, ઓક્સિજન નો 0, નાઇટ્રોજન પ્લસ 3, ઓક્સિજન માઇનસ 2, પ્લસ 1 માઇનસ. તો નાઇટ્રોજન નો માઇનસ 3 માંથી પ્લસ 3 એટલે ઓક્સિડેશન થાય, 0 માંથી માઇનસ 2 ભેટો એટલે રિડક્શન. તો એમોનિયા નું ઓક્સિડેશન અને O2 નું રિડક્શન થાય એટલે આપેલી પ્રક્રિયા રેડોક્સ છે. પછીનો પ્રશ્ન 8.4, ક્લોરીન બરફ સાથે પ્રક્રિયા કરી નીચે દર્શાવેલ મુજબ પ્રક્રિયા આપે છે. તો આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે એનું વાજબી પણ આપો, ટૂંકમાં ની જેમ જ છે. 8.4, ક્લોરીન F2 બરફ એટલે H2O સોલિડ એની સાથે પ્રક્રિયા કરી HF અને O2 મુક્ત કરે છે. અને બેલેન્સ માટે આપણે લઈએ તો આ બે મૂલ્ય આલ્કોહોલ માટે. તો આ પ્રક્રિયા રેડોક્સ છે એનું વાજબી પણ આપણે આપવાનું છે એટલે HF અને HOF સોરી શું બને છે HOF બને છે. તો આ પ્રક્રિયા રેડોક્સ છે એનું વાજબી પણ, તો ક્લોરીન નો 0 હોય, હાઇડ્રોજન નો પ્લસ 1, ઓક્સિજન નો માઇનસ 2 હોય. તો અહીં ક્લોરીન નો માઇનસ 1 થાય, હાઇડ્રોજન પ્લસ 1, અહીંયા ક્લોરીન માઇનસ 1 જ રહે છે, ઓક્સિજન છે એનો પ્લસ 1 થશે સોરી પ્લસ 2. આ માઇનસ 1 અને આનો છે એ પ્લસ 1 થાય, ઓક્સિજન નો 0 થાય, ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે આમાં બે વિદ્યુત ધન હોય છે તો ક્લોરીન વધુ છે એટલે માઇનસ 1 થાય, હાઇડ્રોજન વિદ્યુત ધન હોય તેનો પ્લસ 1 હોય. તો ઓલ ઓવર 0 થવો છે તો આ બે થી 0 થઈ જાય છે, ઓક્સિજન 0 હોય એટલે HOF માં ઓક્સિજન 0 આવશે, ખાસ ધ્યાન રાખવું. ભાઈ ક્લોરીન નો 0 માંથી માઇનસ 1 એટલે શું થયું તો કે રિડક્શન થાય અને ઓક્સિજન નો માઇનસ 2 માંથી 0
એટલે એનો શું થશે ઓક્સિડેશન વધે એટલે એનું ઓક્સિડેશન થાય માટે એક ઓક્સિડેશન એક રિડક્શન પામે છે એટલે આ પ્રક્રિયા રેડોક્સ છે એવું આપણે કહી શકીએ છીએ પછી આપણે 8.5 માં અણુસૂત્ર આપ્યા છે ત્રણ એમાં રહેલા સલ્ફર ક્રોમિયમ નાઇટ્રોજન ઓક્સિડેશન આટની ગણતરી કરો અને આ સંયોજનના બંધણી સૂત્ર પણ સૂચવો અને ખોટા તર્કને સ્પષ્ટ કરો એટલે આપણે આમાં ઓક્સિડેશન ગણવા જશું ને તો જે વાસ્પમાં આવવું જોઈએ નહીં આ અલગ આવશે તો એ બંધણ ધ્યાનમાં લઈ નક્કી કરવું પડશે કે ઓક્સિડેશન કયો એટલે બંધાણ પર સાથે આપો એવું આપણે કીધું છે કારણ શું કે બંધારણ ધ્યાનમાં લેવું પડશે તો આનું બંધારણ આ રીતે છે કે બે ઓક્સિજન પેરોક્સાઇડ સ્વરૂપે હોય કે સ્વરૂપે હોય પેરો છે તો અહીંયા તો કે વાસ્તવમાં આ બે ઓક્સિજનનો માઇનસ વન લેવો પડે અને હવે ગણતરી કરો છો તો માઇનસ બે 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 એટલે માઇનસ છ માઇનસ સાત માઇનસ આઠ એમાંથી આ બે કાઢી નાખો એટલે માઇનસ છ તો આ સલ્ફરનો કેટલો થઈ ગયો પ્લસ છ એટલે કે બંધારણ ધ્યાનમાં લ્યો તો બે ઓક્સિજન પેરોક્સાઇડ સ્વરૂપે હોય એ બેનો માઇનસ વન લઈ ગણતરી કરવાની ત્રણના માઇનસ બે તો એનો સાચો ઓક્સિડેશન આંક આપણે પ્લસ છ આવે છે એ ધ્યાન રાખવાનું પેરોક્સાઇડ છે એટલા માટે એવી જ રીતે આપણે સીઆર ટુ ઓ સેવન માઇનસ ટુ સીઆર ટુ ઓ સેવન માઇનસ ટુ તો સીઆર ટુ ઓ સેવનમાં બે ક્રોમિયમ અને સાત ઓક્સિજન બરાબર માઇનસ બે થાય તો માઇનસ ચૌદ બરાબર માઇનસ બે તો બે ક્રોમિયમ બરાબર પ્લસ બાર તો એક ક્રોમિયમનો પ્લસ છ અને ક્રોમિયમનો પ્લસ છ આવી શકે સાચું છે અને બંધારણ દ્વારા પણ સાચું છે એવું કહી શકીએ કઈ રીતે તો કે દરેક ક્રોમિયમ છે એની સાથે એક ઓક્સિજન છે એ સેતુરૂપ તરીકે બે સાથે જોડાશે અને ત્રણ ઓક્સિજન બે સાથે જોડાશે વ્યક્તિગત તો જો સીઆર ટુ ઓ સેવન માઇનસ ટુ થઈ ગયું તો આમાં ગણતરી કરો તો આનો માઇનસ બે હોય આનો માઇનસ બે આનો માઇનસ બે અને આનો માઇનસ વન વીજભાર છે બરાબર ઓક્સિજનનો તો માઇનસ બે જ થાય અને માઇનસ બે આનો માઇનસ બે આનો માઇનસ બે તો બે બે ચાર બે છ બે આઠ બે દસ બે બાર અને બે ચૌદ બરાબર અને બરાબર માઇનસ બે એ વાત કરી નાખો તો પ્લસ બાર થાય તો બેનો પ્લસ છ થઈ શકે છે બીજું સંયોજન આપેલું છે એનો થ્રી માઇનસ તો નાઇટ્રોજન ત્રણ ઓક્સિજન બરાબર માઇનસ વન માઇનસ છ થશે માઇનસ વન તો એન બરાબર પ્લસ પાંચ અને નાઇટ્રોજનનો પ્લસ પાંચ આવી શકે બંધારણમાં આ રીતે હોય તો આ માઇનસ બે માઇનસ બે માઇનસ બે અને માઇનસ છ એક વીજભાર કાઢી નાખશો બરાબર તો માઇનસ પાંચ એટલે નાઇટ્રોજન પ્લસ પાંચ થશે પછી આપણે સ્ટોક નોટેશન ઉપરથી પ્રશ્ન છે 8.6 સ્ટોક નોટેશન પ્રમાણે નામ આપ્યું છે તો એનું અણુસૂત્ર લખવાનું છે પહેલું છે મર્ક્યુરી ટુ ક્લોરાઇડ મર્ક્યુરી ટુ ક્લોરાઇડ તો આનું સ્ટોક નોટેશન પ્રમાણે સૂત્ર શું થાય મર્ક્યુરી એટલે એચ છે ટુ રોમન આંકમાં એનું ઓક્સિડેશન આંક લખવાનો ક્લોરાઇડ આનો પ્લસ બે હોય ક્લોરિન માઇનસ વન એટલે એચ જી ટુ સીઆર ટુ આવું સૂત્ર થાય પછી કીધું છે નિકલ ટુ સલ્ફેટ નિકલ ટુ સલ્ફેટ તો નિકલ એટલે એના એનો ઓક્સિડેશન આંક ટુ અને સલ્ફેટ એટલે એસઓ ફોર માઇનસ ટુ તો એક જ જોડાય માઇનસ બે અને પ્લસ બે તો આનું સૂત્ર ત્રીજું કીધું છે ટીન ફોર ઓક્સાઇડ ટીન ફોર ઓક્સાઇડ
टीन એટલે શું થાય SN અને ઓક્સિડેશન એટલે 4 અને ઓક્સાઇડમાં ઓક્સિજન ઓક્સિજનનો માઈનસ 2 તો માઈનસ 4 થાવું જોઈએ 2 લેવા પડે તો માઈનસ 4 અને પ્લસ 4 આ રીતે સૂત્ર બનશે D થેલિયમ 1 સલ્ફેટ થેલિયમ 1 સલ્ફેટ થેલિયમ એટલે TN એનો ઓક્સિડેશન અંક 1 સલ્ફેટ નો માઈનસ 2 આનો 1 તો આની સંખ્યા આપણે 2 લેવી પડે અને 1 એસ ઓફ કરજો आयन 3 सल्फेट 3 सल्फेट आयन એટલે Fe અને ઓક્સિડેશન આ 3 નંબર અંક આનો પ્લસ 3 છે અને સલ્ફેટ નો શું કીધો છે માઈનસ 2 તો આની સંખ્યા આને ગુણી પડે આનો નિષ્કર્ષ આને તો અહીં સૂત્ર શું બને Fe2 અને SO4 3 આવું સૂત્ર બને છે પછી છે ક્રોમિયમ 3 ઓક્સાઇડ क्रोमियम 3 ऑक्साइड तो क्रोमियम એટલે Cr ઓક્સિડેશન આ 3 રોમન અંક ઓક્સિજન નો માઈનસ 2 અને આનો પ્લસ 3 હોય તો કઈ સંખ્યાને 2 વડે ગુણ નાખો એટલે ઓક્સિજન ની સંખ્યાને 3 Cr2 3O3 પછી એવું કીધું કે 8.7 એવા સંયોજનની યાદી કરો કે જેમાં કાર્બન પરમાણુનો ઓક્સિડેશન આંક -4 થી લઈને +4 હોય આ બધાયને એક એક ઉદાહરણ આપવાના અને નાઇટ્રોજનના -3 થી +5 હોય એવા ઉદાહરણ આપણે આપવાના છે પ્રશ્ન નંબર 8.7 કાર્બનના કેવા સંયોજનો -4 થી લઈને +4 એટલે કે કાર્બનમાં -4 -3 -2 -1 0 +1 +2 +3 +4 બધાયના ઓછામાં ઓછા એક ઉદાહરણ આપવાનું બરાબર તો કાર્બનનો -4 હોય એવું ઉદાહરણ CH4 હાઇડ્રોજનનો +1 હોય તો કાર્બનનો -4 કે આપણે થઈ જાય પછી કાર્બનનો -3 ઓક્સિડેશન અંક આવે એવું ઉદાહરણ લેવાનું છે તો -3 આવે એવું ઉદાહરણમાં આપણે વિચારી તો કાર્બનિક સંયોજનમાં જોવા જશું તો આપણે C(OO) એમાં પ્લસ માં આવી જશે -3 માં ઉદાહરણ આવે એવું ઉદાહરણ આપણે CH3 CH3 લે તો આમાં -3 થાય ટાઈપ નો થાય પછી -2 જોતું હોય બરાબર તો આપણે ઇથિન લઈ લેવાય CH2 CH2 ડબલ બંધ તો એમાં જીવન દ્વારા કાર્બનનો -2 આવે -1 વાળો જોતું હોય તો આ કિથાઇન લઈ લેવાય CH3CH એમાં -1 આવશે 0 વાળું ઉદાહરણ તમારે જોતું હોય કે 0 ઓક્સિડેશન અંક આવે તો CH2Cl2 આ ક્લોરીનનો ગ્રીનનો માઇનસ ત્યાંનો પ્લસ 1 તો આનું 0 થઈ જાય +1 વાળું ઉદાહરણ આપણે જોઈએ છે તો +1 ના ઉદાહરણમાં આપણે CH3CH1OH એલ્કેન માવી જશે આનો 0 આનો -2 બરાબર આનો +1 તો આનો +1 એટલે કોઈ પણ એલ્કેન લઈ લે CH3CH ઇથેનાલ મિથેનાલ સિવાય એમાં +1 આવી શકે બરાબર અને ત્યારબાદ +2 કીધું હશે તો +2 ઓક્સિડેશન આમ જોતો હોય તો ફોર્મિક એસિડ લઈ લીધું આનો +1 હોય તો +1 ત્યાં બે આ -2 માઇનસ -4 તો આનો +2 એટલે ફોર્મિક એસિડ લઈ એમાં +1 આવશે અને ફોર્મિક એસિડ સિવાયના લઈ બરાબર અહીંયા આલ્કાઈલ સમૂહ તો આનો આપણે 0 ગણી છે તો આનો +1 આવે એટલે ફોર્મિક એસિડ સિવાયના કાર્બોનિક એસિડ લીધો ને તો આ કાર્બનનો ઓક્સિડેશન આમ છે એ +1 આવે અને +4 જોતો હોય તો CCl4 તારી કે જે બી બધે ઓછા નો છે એક ઉદાહરણ આવું જ નાઇટ્રોજન માં કીધું નાઇટ્રોજન માટે -3 થી લઈને +5 તો -3 -2 -1 0 +1 +3 +4 +5 -3 માં NH3 આ -2 માં NH2 આ બે હાઇડ્રોજન નો +1 +1 એટલે +4 બે નાઇટ્રોજન નો -4 એટલે -2 અને -1 જોતો હોય NH2OH આ ઓક્સિજન નો જો -2 આનો +1 આનો +2 થાય તો આનો -1 લેવો પડશે એ થાય 0 તો કેમાં N2 માં
प्लस वन में नाइट्रोजन ऑक्साइड एन टू माइनस बी एन ओ प्लस वन एन ओ प्लस वन आमा एन ओ ले लियो अथवा एन ओ आवशे आनी अंदर एन टू ओ थ्री आवशे आमा एन ओ टू अथवा एन टू ओ फोर आवे आनी अंदर एन टू ओ फाइव हवे आना सिवाय ने एक तमने केटलो ऑक्सीडेशन एंड कीधो एटलो मळतो एवा उदाहरण लियो तो पण चाली सके 8.8 में એવું કીધું એ સલ્ફર ડાયોક્સાઇડ એટલે H2SO2 SO2 અને હાઇડ્રોજન પરોક્સાઇડ એટલે H2O2 બંને ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને રિડક્શન કરતા બે તરીકે વર્તે એટલે કે આની એનું ઓક્સિડેશન એ કરી શકે અને રિડક્શન એ કરે છે પણ ઓઝોન અને નાઇટ્રિક એસિડ ઓઝોન અને નાઇટ્રિક એસિડ એટલે HNO3 માત્ર ઓક્સિડેશન કરતા છે રિડક્શન કરતા તરીકે વધતા નથી હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ પણ સંયોજન ઓક્સિડેશન કરતા તરીકે ક્યારે વર્તે તો કોઈ પણ સંયોજનમાં એનું ઓક્સિડેશન મહત્તમ હોય ને ત્યારે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે બરાબર અને ઓછામાં ઓછું હોય તો રિડક્શન કરતા તરીકે વર્તી શકે જેમ કે ઓઝોન છે એમાં ઓક્સિજનનો ઝીરો ઓક્સિજનનો મોસ્ટ ઓફ ઋણ જ હોય પણ ઝીરો છે એટલે હવે એ પ્લસ ન થાય માઇનસ માં આવે કે જેમ કે H2O બને તો માઇનસ શું થશે પછી બે થાય તો ઝીરો માંથી માઇનસ બે એટલે રિડક્શન થયું તો રિડક્શન થયું બીજાનું શું કરે ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે અને માઇનસ બે માંથી તો કે આ થઈ શકે તો આ છે ને એ ઓક્સિડેશન પામે છે તો એ રિડક્શન કરતા તરીકે વર્તી શકે અને આ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે બરાબર અને જો કોઈ પણ સંયોજનનું વચ્ચે જે ઓક્સિડેશન અવસ્થા શક્ય હોય એની વચ્ચેના સંયોજન હોય ઓક્સિડેશન દ્વારા તો એ ઓક્સિડેશન પામે રિડક્શન પામે તો આ SO2 અને H2O2 માં એવું જ થાય છે કે SO2 છે એમાં એનો ઓક્સિડેશન આંક પ્લસ ચાર છે તો એ પ્લસ ચાર માંથી SO4 માઇનસ ટુ એટલે કે પ્લસ છ થાય એટલે કે ઓક્સિડેશન પામી શકે એટલે એ રિડક્શન કરતા તરીકે વર્તી શકે છે અને બીજું તો કે SO2 પ્લસ ચાર છે એમાંથી સલ્ફરનો સલ્ફર બને તો ઝીરો થાય તો ઝીરો થાય તો રિડક્શન થાય તો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે એટલે એનો મધ્યમ ઓક્સિડેશન આંક હોવાથી ઊંચો પ્લસ છ પણ અને ઝીરો અથવા માઇનસ બે અહીંયા આવું થાય સલ્ફર બને અથવા એસ માઇનસ ટુ માઇનસ બે બની શકે એટલે ઓક્સિડેશન રિડક્શન બંને પામી શકે છે માટે ઓક્સિડેશન રિડક્શન કરતા તરીકે વર્તે એવું H2O2 છે H2O2 માંથી જો H2O બને તો માઇનસ બે માઇનસ વન આ પેરોક્સાઇડ છે એમાંથી માઇનસ બે થયું એટલે એનું રિડક્શન થયું તો એ બીજાનું ઓક્સિડેશન કરે તો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે અને જો H2O2 માંથી O2 બને તો ઝીરો થયો માઇનસ વન માંથી તો ઓક્સિડેશન પામે છે તો એ રિડક્શન કરતા તરીકે વર્તે છે એટલે અહીંયા H2O2 પણ SO2 ની જેમ ઓક્સિડેશન રિડક્શન બંને પામી શકે માટે ઓક્સિડેશન રિડક્શન કરતા વર્તે છે પણ ઓઝોનની વાત કરીએ તો ઓઝોનમાંથી O2 બનશે નવજાત ઓક્સિજન મુક્ત કરશે એટલે ઝીરો છે અને ઝીરો પણ ઓક્સિજન ગુમાવી શકશે ઓક્સિજન મેળવી શકશે નહીં એટલે ઓક્સિડેશન પામે છે એટલે બીજાનું રિડક્શન કરી શકે એટલે રિડક્શન કરતા તરીકે વર્તે અને HNO3 છે એમાં નાઇટ્રોજન 15મા સમૂહનું છે મહત્તમ ઓક્સિડેશન આંક પ્લસ પાંચ હોઈ શકે એથી વધારે નાઇટ્રોજનનો હોય નહીં તો પ્લસ પાંચમાંથી હવે HNO2 બની શકે એટલે કે પ્લસ ચાર બની શકે અથવા તો N2 બને એટલે કે ઝીરો બની શકે અથવા તો માઇનસ ત્રણ બની શકે ટૂંકમાં ઓક્સિડેશન આંક ઘટી શકે છે એટલે કે પોતાનું અહીં સોરી ઓક્સિજન ગુમાવ્યું એટલે બીજાને ઓક્સિજન આપ્યો એટલે એનું રિડક્શન થયું શું થયું રિડક્શન તો સામેવાળાનું શું કરે છે ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન કરતા અહીં ઓક્સિડેશન આંક ઘટ્યો એટલે એનું પણ રિડક્શન થયું તો બીજાનું ઓક્સિડેશન કરી શકે એટલે કે ઓક્સિડેશન કરતા તરીકે જ હોય પાંચમાંથી છ શક્ય નથી નાઇટ્રોજન એટલે એનું ઓક્સિડેશન HNO3નું શક્ય જ નથી એટલે એ જો ઓક્સિડેશન પામે તો રિડક્શન કરતા તરીકે વર્તી શકે પણ એ ઓક્સિડેશન પામવાની કોઈ શક્યતા નથી કારણ કે એનો મહત્તમ ઓક્સિડેશન આંક આવી ગયો છે એટલે માત્ર એ રિડક્શન પામી શકે રિડક્શન પામે તો બીજાનું ઓક્સિડેશન કરે એટલે આ બે માત્ર રિડક્શન જ પામી શકે છે કારણ કે એના મહત્તમ ઓક્સિડેશન આંક એના સંયોજનમાં છે એટલે માત્ર ઓક્સિડેશન કરતા તરીકે વર્તે જ્યારે આ બે સંયોજન એવા છે
કે ઓક્સિડેશન રિડક્શન બંને પામી શકશે માટે ઓક્સિડેશન રિડક્શન કરતા તરીકે વર્તે છે તે આપણે ધ્યાનમાં રાખવાનું છે તો આ રીતે આ આઠમો પ્રશ્ન આપણે જોઈશું આજે બાકીના પ્રશ્નો ક્રમશઃ આવતા લેક્ચરોમાં જોશું